નેક્સ્ટ ટોપિક છે મનોવિજ્ઞાનનો અન્ય શાખાઓ સાથેનો સંબંધ હા મેં તમને આગળ કહ્યું તેમ મનોવિજ્ઞાને ઘણી બધી શાખાઓ સાથે જોડાયેલું છે કે દરેક ક્ષેત્ર સાથે મનોવિજ્ઞાન જોડાયેલું છે તો કઈ કઈ શાખાઓ સાથે તેનો સંબંધ છે તે અહીં આપણે આ ટોપિકમાં ચર્ચા કરીશું તમે જોઈ શકો છો ટૉપિક સમાજશાસ્ત્ર નૃવનશાસ્ત્ર શિક્ષણ જીવવિજ્ઞાન અને ચેતાવિજ્ઞાન તો સમાજશાસ્ત્ર સાથે મનોવિજ્ઞાનનો સંબંધ શું છે તે જોઈએ તો સમાજશાસ્ત્ર એ સામાજીકરણ નેતાગીરી સમાજ પર ભાર મૂકે છે સામાજિક બાબતો પર ભાર મૂકે છે તો સમાજશાસ્ત્રને મનોવિજ્ઞાન સાથે કેવી રીતે જોડી શકાય તો એ બહુ રસપ્રદ બાબત છે કે બંનેની માહિતી એકત્ર કરીને એક પ્રાયોગિક સ્તરે આંતર સંબંધ તે વચ્ચે સ્થાપી શકાય જેમ કે સમાજશાસ્ત્ર નૈતિક વિજ્ઞાન અને વિશાળ તેમજ નાના જૂથો પર પ્રકાશ પાડે છે તે સમૂહ અને જ્ઞાતિના અભ્યાસ પર ભાર મૂકે છે જ્યારે મનોવિજ્ઞાન વ્યક્તિના અભ્યાસ પર ભાર મૂકે છે તો વ્યક્તિ એ સામાજિક જ પ્રાણી છે એટલે સમાજશાસ્ત્ર મનોવૈજ્ઞાન સાથે સંકળાયેલું છે જોડાયેલું છે બીજું છે નૃવાનશાસ્ત્ર નૃવાનશાસ્ત્ર માનવજાતિની ઉત્ક્રાંતિ સંસ્કૃતિ વિકાસ દરેક સંસ્કૃતિનો એક ઝીરો લેવલથી વિકાસ થયો હોય છે તો એ વિકાસ સાથે અહીં ભાર મૂકે છે જેમ કે મર્યાદિત સંસ્કૃતિને કારણે તેનું સામાન્યકરણ પણ ઘણીવાર મર્યાદિત બની જાય છે અત્યારના સમયમાં તો આપણે જો જોઈએ તો સંસ્કૃતિ અને મનોવિજ્ઞાન વચ્ચે એકદમ નિકટનો સંબંધ છે સંસ્કૃતિની જરૂરિયાત ક્ષેત્રે અભ્યાસ કરતાં મનોવિજ્ઞાની દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે જુદી જુદી સંસ્કૃતિમાં આવેગની અભિવ્યક્તિ દ્રષ્ટિકોણ પ્રેરણા વ્યક્તિત્વ ધોરણો નૈતિકતા બાળ ઉછેર આ બધા ક્ષેત્રે મનોવિજ્ઞાન ખૂબ જ નિકટતાથી અને બારીકાઈથી કામ કરી રહ્યું છે ત્રીજું છે શિક્ષણ તો શિક્ષણ સાથે તો સીધું જ મનોવિજ્ઞાન જોડાયું છે હું એમ કહી શકું તો ચાલે એક ઉદાહરણ આપીએ તો એક બાળકને ભણાવવાની રીત શું જરૂરી છે કે તેને આજે ભણવાનો મૂળ હોય જ તેની સાથે સીધી સાયકોલોજી જોડાયેલી છે તેના સાથે સીધી મનોવિજ્ઞાન જોડાયેલું છે અગર મનોવિજ્ઞાનના પાસાને સાથે સમજીને આપણે વિચારીએ તો શિક્ષણ એ બહુ બારીકાઈથી કામ કરી શકે તેમ છે જેમ કે શિક્ષણમાં શીખવું સ્મૃતિ પ્રેરણા વ્યક્તિત્વ બુદ્ધિ આ બધા સિદ્ધાંતો ઉપર સંશોધન થઈને ભાર મૂકવામાં આવ્યો છે કે ભાઈ વર્ગમાં કોઈ શિક્ષક ભણાવે છે તો તે કેટલુંક અસરકારક છે કે બચ્ચો આવીને ભણીને બેસીને જતું રહે છે કે પછી ખરેખર તેને તે સમજવામાં રસ પડે છે મજા પડે છે એટલે મનોવિજ્ઞાન સીધું શિક્ષણ સાથે જોડાયેલું છે પછી છે જીવવિજ્ઞાન અને ચેતાવિજ્ઞાન મનોવૈજ્ઞાનિકોનો એક મહત્વનો ઉદ્દેશ એ આગળ મેં કીધું તેમ વર્તનના જૈવિક આધારોને સમજવાનો છે જીવવિજ્ઞાન આગળ પણ આપણે વાત થઈ જૈવિક પરિપ્રેક્ષ્યમાં કે સીધું જે મગજ આપણું કાર્ય કરે છે એ જ રીતે આપણું વર્તન કાર્ય કરે છે એટલે મગજના કાર્યો અને ચેતાતંત્રના અભ્યાસ દ્વારા આપણે ઘણી બધી વર્તનની જટિલતાને આસાનીથી ઉકેલી શકીશું જેમ કે અત્યારે મેં તમને કીધું તેમ કાર્ય કરવામાં રસ નથી પડતો તો કેમ તો કે ભાઈ કંઈક શરીરમાં તકલીફ થાય છે માથું દુખે છે પેટમાં દુખે છે એટલે વ્યક્તિના વિકાસ અને પ્રેરણામાં જૈવ પરિબળોનો ખૂબ જ મોટો ફાળો છે નેક્સ્ટ ટોપિક તમે જોઈ શકો છો મનોવિજ્ઞાનના ક્ષેત્રો મનોવિજ્ઞાન મેં તમને આગળ પણ કીધું તેમ ઘણા બધા ક્ષેત્રો સાથે જોડાયેલું છે ખૂબ જ બારીકાઈથી જોડાયેલું છે આ ક્ષેત્રો પર આપણે થોડું વિહગ અવલોકન કરી જઈએ પહેલું છે પ્રયોગાત્મક અને બૌદ્ધાત્મક મનોવિજ્ઞાન પ્રયોગ અને બુદ્ધિ વગર તો મનોવિજ્ઞાન શક્ય જ નથી શરીરલક્ષી અને તુલનાત્મક મનોવિજ્ઞાન વિકાસાત્મક મનોવિજ્ઞાન સામાજિક મનોવિજ્ઞાન શૈક્ષણિક અને શાળાકીય મનોવિજ્ઞાન સલાહ મનોવિજ્ઞાન ચિકિત્સા મનોવિજ્ઞાન ઔદ્યોગિક સંસ્થાકીય સંગઠનલક્ષી મનોવિજ્ઞાન પર્યાવરણીય મનોવિજ્ઞાન ઇજનેરી મનોવિજ્ઞાન કે તાંત્રિક યાંત્રિક મનોવિજ્ઞાન સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન અહીં આપણે તેના પર થોડું વિહંગ અવલોકન કરીએ પ્રયોગાત્મક અને બૌદ્ધાત્મક મનોવિજ્ઞાન પ્રયોગાત્મક એટલે કે આગળ મેં તમને કીધું કે મનોવિજ્ઞાન મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે જેમ કે સંવેદનશીલતા પ્રત્યક્ષીકરણ શિક્ષણ સ્મૃતિ પ્રેરણા આવેક સંવેદના લાગણીઓ વગેરેના અભ્યાસ પૂરતું છે કે ભાઈ એવું નહીં કહી શકીએ કે આટલા જ અભ્યાસ પૂરતો મર્યાદિત છે તે ઘણા વિશાળ ક્ષેત્ર પર કામ કરે છે એટલે અહીં માહિતીના વિસ્તારનો વ્યાપક સ્થાન જળવાયેલું છે સ્ટેટિસ્ટિકલી એટલે કે આંકડાકીય રીતે જોઈએ તો પણ અહીં મનોવિજ્ઞાન ખૂબ વિસ્તાર પામેલું છે બીજું છે શરીરલક્ષી અને તુલનાત્મક મનોવિજ્ઞાન તુલનાત્મક મનોવિજ્ઞાન દાખલા તરીકે વિચારણા અને પ્રેરણા સાથે પદ્ધતિસર રીતે હાઈપોથેલિસમ અને મસ્તિષ્ક ત્વચાની પ્રવૃત્તિઓ જોડાયેલી છે તુલનાત્મક મનોવિજ્ઞાન જેમ કે આપણે આગળ જોઈએ કે ઉંદર કબૂતર વાંદરા જેવા પ્રાણીઓના વર્તન આવા કેમ છે કે ભાઈ જટિલ વર્તનની જટિલતા શું છે તેને સંશોધન માટે એક કાર્ય કરે છે પછી છે વિકાસાત્મક મનોવિજ્ઞાન જેમ કે મનોવિજ્ઞાનની આ પેટા શાખા સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિના જીવનમાં આવતા પરિવર્તનો અને સમસ્યાઓ સાથે આપણે વિકાસાત્મક મનોવિજ્ઞાન સંકળાયેલું છે વિકાસાત્મક મેં આગળ કીધું તેમ કે મનુષ્યનો વિકાસ ક્યારે શક્ય છે ત્યારે જ કે જ્યારે તે તેના પર કાર્ય કરશે પોતાના વિકાસ પર કાર્ય કરશે ત્યારે સામાજિક મનોવિજ્ઞાન આગળ આપણે જોઈ ગયા તેમ માનવી એક સામાજિક પ્રાણી છે સમાજ સાથે જોડાયેલો છે લોકો સાથે આંતરક્રિયા પ્રતિક્રિયા ક્રિયા રોજબરોજ કરવાની હોય છે આંતરક્રિયાઓની આપણે થતી હોય છે એ આંતરક્રિયાઓ વ્યક્તિઓ વ્યક્તિઓ સાથેની આપણા જીવનનો એક અગત્યનો ભાગ છે કારણ કે આપણે એક સામાજિક પ્રાણી છે સામાજિક મનોવિજ્ઞાન અન્ય વ્યક્તિઓની કે જૂથની આપણા વર્તન પર કેવી અસર થાય છે તેને પણ સમજવાનો પ્રયત્ન કરે છે પછી છે શૈક્ષણિક અને શાળાકીય મનોવિજ્ઞાન તો આ શૈક્ષણિક અને શાળાકીય મનોવિજ્ઞાન ત્રણ બાબતો પર ભાર મૂકે છે શિક્ષણ પ્રક્રિયા શીખવવાની પ્રક્રિયા શિક્ષક તાલીમ સૂચનો અભ્યાસક્રમનું આયોજન શીખવાની પ્રક્રિયા આ બધી દરેક બાબતો પર શૈક્ષણિક અને શાળાકીય મનોવિજ્ઞાન ભાર મૂકે છે સલાહ મનોવિજ્ઞાન સલાહ મનોવિજ્ઞાન એવી વ્યક્તિ સાથે કાર્ય કરે છે જેને થોડીક પણ આવેગિક કે અંગત સમસ્યા હોય સમસ્યાના સમાધાન માટે ઘણીવાર સલાહ પણ ખૂબ જ કામ લાગતી હોય છે એટલે કે સલાહકારનું કાર્ય વર્તનને જુદા જુદા ક્ષેત્રો જે કે લગ્નજીવન ગુનાખોરી શાળા કુસુમ યોજન કાર્યમાં અસમાનતા વગેરેમાં પરિવર્તન લાવવા માટે સલાહ પદ્ધતિ સરળ રીતે અપાયેલી જરૂરી છે ત્યારબાદ છે ચિકિત્સા મનોવિજ્ઞાન ચિકિત્સા મનોવિજ્ઞાનની એક સામાન્ય છાપ એ ડૉક્ટર જેવી છે જેમ કે ડૉક્ટર દવા આપીને નિદાન કરે માનસિક વિકૃતિઓનું નિદાન કરે અલગ અલગ મનોપચાર પદ્ધતિઓથી ટેસ્ટ લઈને કે અલગ અલગ મનોચિક્ષ મનોચિકિત્સકે તબીબી ક્ષેત્રની ડિગ્રી ધરાવતું હોય અને અલગ અલગ ચિકિત્સાત્મક પદ્ધતિ દ્વારા દર્દીનું નિદાન કરે તો ચિકિત્સા મનોવિજ્ઞાન વ્યક્તિને તેના વ્યક્તિત્વમાં પરિવર્તન દ્વારા યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી સમસ્યાને પહોંચી વળતા શીખવાડે છે ત્યારબાદ છે ઔદ્યોગિક સંસ્થાકીય સંગઠનલક્ષી મનોવિજ્ઞાન ઔદ્યોગિક સંસ્થા કે અને તમને સાદી ભાષામાં સમજાવું તો જેમ કે કોઈક બિઝનેસ કરતી સંસ્થા જેમ કે કોઈ કંપની ટાટા કંપની કે રિલાયન્સ કંપની વટેવર તો આ ઔદ્યોગિક કંપનીઓમાં પણ મનોવિજ્ઞાન કેમ સંકળાયેલું છે બિલકુલ સંકળાયેલું છે જેમ કર્મચારીની પસંદગી કરવી તેમને તાલીમ આપવી તેમને પ્રમોશન આપવું તેમનું રિટાયરમેન્ટ તેમનું નિદાન ઉપચાર આ બધી જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની પ્રક્રિયા છે તેમાં પણ મનોવૈજ્ઞાનિક મનોવિજ્ઞાન ખૂબ બારીકાઈથી જોડાયેલું છે જેમ કે ધંધામાં સાહસિકતા વ્યવહારિક નિપુણતા વિકાસ ધ્યેય નિર્ધારણ જે ગોલ નક્કી કર્યો છે તે ગોલને પહોંચી વળવો છે કાર્યની રૂપરેખા આ દરેક વિષયો સાથે મનોવિજ્ઞાન જોડાયેલું છે ત્યાર પછી તમે નીચે જોઈ શકો છો પર્યાવરણીય મનોવિજ્ઞાન તો મનોવિજ્ઞાનની આ નવી શાખા છે જેમ કે વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચે એક સંબંધ છે આપણે પર્યાવરણનો હિસ્સો છે પર્યાવરણ આયોજન પર્યાવરણનું પ્રત્યક્ષીકરણ પર્યાવરણની રચના આ દરેક બાબતોનો તેમાં સમાવેશ થાય છે જેમ કે પર્યાવરણમાં આપણે રહીએ છીએ તો પર્યાવરણમાં આપણને કેટલાક તનાવ પણ પેદા થાય છે તો કેવા તનાવ તમને વિચાર આવશે કે ટીચર આ શું કહે છે કે ભાઈ હું આ પર્યાવરણમાં રહું છું તો મારે આ તનાવમાંથી નીકળશું આ પર્યાવરણમાંથી બહાર નીકળી જવાનું ના પર્યાવરણીય તનાવ એટલે કે જેમ કે ભીડ પ્રદૂષણ તમને જે નોઈઝ પોલ્યુશન થાય છે વેહિકલનું નોઈઝ પોલ્યુશન થાય છે આફતો ડિઝાસ્ટર જેટલી કરવું પડે જેમ કે ઘણી બધી એવી તમને આફતો આવી પડે ધરતીકંપ રેલ વગેરે વગેરે તો આ પર્યાવરણીય તણાવ છે નેક્સ્ટ છે ઇજનેરી મનોવિજ્ઞાન યાંત્રિક મનોવિજ્ઞાન આધુનિક યુગમાં ઇજનેરી તમે અત્યારે જોઈ જ રહેલા છો કે આપણે કોના દ્વારા કોમ્યુનિકેટ કરી રહ્યા છે ઇજનેરી મનોવિજ્ઞાન દ્વારા જે માનવ યંત્ર વિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે તે માણસ યંત્ર અને પર્યાવરણની મર્યાદાઓને અને શક્તિઓને ઓળખવાનો પ્રયત્ન કરે છે જેથી આ પદ્ધતિ એકદમ સલામતીપૂર્વક અને દક્ષતા પૂરી પાડતી પદ્ધતિ છે એટલે કે માહિતી આદાન પ્રદાન કરતી પદ્ધતિ માહિતી યંત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં કોમ્પ્યુટરની શોધથી આ પ્રશ્નને ઉકેલવા માટે ઘણી નવી પદ્ધતિઓ આપણને ઉપયોગમાં લેવામાં આવી છે અને પછી છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનમાં કઈ કઈ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે તો કે ભાઈ ધ્યાન યોગ યોગ્ય આહાર કસરત શારીરિક પ્રવૃત્તિ આ વગેરેમાં રોજિંદા જીવનમાં વિકાસ થતો રહેવો જોઈએ સ્વાસ્થ્યનું મનોવૈજ્ઞાનિક શારીરિક અને માનસિક આરોગ્યને સુધારવા માટે ખૂબ જ અગત્યનો રોલ છે અગત્યનો ભૂમિકા છે અગત્યની ભૂમિકા છે જેમ કે આગળ આપણે વાત કરી તેમ ચિંતા પ્રદૂષણ હતાશા આ બધી બાબતોમાંથી સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન આપણને બહાર કાઢી શકે છે નેક્સ્ટ ટોપિક છે તમે જોઈ શકો છો અહીં આધુનિક પ્રવાહો મનોવિજ્ઞાનનું બદલાતું સ્વરૂપ જી હા અત્યાર સુધી આપણે મનોવિજ્ઞાનના ઘણા પાસાઓ જોઈએ ઘણા ક્ષેત્રો જોઈએ ઘણી શાખાઓ જોઈએ હવે તેના આધુનિક પ્રવાહો જોઈએ તો આધુનિક પ્રવાહમાં તમે અહીંયા બુકમાં જોઈ શકો છો કે એક છે સાંસ્કૃતિક સંદર્ભ પર ભાર ચેતા વિજ્ઞાનમાં પ્રવેશ અને બહુ શાખાકીય ક્ષેત્ર બહુ ઇઝીલી તમને હું સમજાવું કે સાંસ્કૃતિક સંદર્ભ પર ભાર કેમ આધુનિક પ્રવાહનું મનોવિજ્ઞાન સાંસ્કૃતિક સંદર્ભ સાથે કેમ જોડાયેલું છે તો ચોક્કસપણે જોડાયેલું છે કારણ કે સાંસ્કૃતિક બાબત એ સ્વ નૈતિકતા નીતિમત્તા ઓનેસ્ટ હોવું પ્રામાણિક હોવું સામાજિકરણ જીવન કાર્યો આ બધી બાબતો પર ભાર મૂકે છે એટલે તે તેની સાથે જોડાયેલું છે ચેતા વિજ્ઞાનમાં પ્રવેશ તો ચેતા વિજ્ઞાન એ તમે જોઈ શકો છો કે ભાઈ આપણા આપણને કોઈ રોગ થાય છે તો રોગના નિવારણ માટેની જુદી જુદી પદ્ધતિઓ જેમ કે ઔષધિ દવા લઈએ છે તો આ ચેતા વિજ્ઞાન નવા સ્વરૂપમાં આપણને પૂરું પાડે છે બહુ શાખાકીય ક્ષેત્ર મેં તમને આગળ કીધું ને કે મનુષ્યના સ્વભાવને સમજવું બહુ જટિલ છે બહુ જ જટિલ તો આ મનુષ્યના સ્વભાવને સમજવા માટે કે તેના વર્તનને સમજવા માટે વૈજ્ઞાનિકો પણ એ વાતને સ્વીકારે છે કે માનવ વર્તનને કોઈ એક જ પાસામાં મૂકીને સમજવું એ બહુ યોગ્ય નથી એટલે તેને ઘણા બધા ક્ષેત્ર બહુ શાખાકીય ક્ષેત્ર ઘણા બધા ક્ષેત્ર સાથે જોડીને તેને આપણે સમજવાનો પ્રયાસ કરીએ જેમ કે આગળ આપણે જોઈ ગયા બધા ક્ષેત્ર શિક્ષણ ક્ષેત્ર જૈવિક ક્ષેત્ર દરેક ક્ષેત્ર સાથે બૌદ્ધાત્મક ક્ષેત્ર દરેક ક્ષેત્ર સાથે જોડીને આપણે તેને સમજવાનો પ્રયાસ કરીએ અને આ લેસનનો છેલ્લો ટૉપિક છે કારકિર્દી તરીકે મનોવિજ્ઞાન જી હા અગર તમારામાં કારકિર્દી બનાવી હોય તો વાંચી લો કારકિર્દી તરીકે મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનના જુદા જુદા ક્ષેત્રોનો અભ્યાસ તો આપણે અત્યારે જ કરી ગયા જેમ કે મનોવિજ્ઞાન એવું કોઈ પણ ક્ષેત્ર નથી કે જ્યાં નથી તબીબ ક્ષેત્ર જોઈ લો શિક્ષણ ક્ષેત્ર જોઈ લો ખેલ ક્ષેત્ર જોઈ લો ઘણી બધી ક્ષેત્રમાં મનોવિજ્ઞાનની જરૂરિયાત ઊભી થાય છે તેમાંની અહીં આપણે નીચે કેટલીક પદવીઓ અને ક્ષેત્ર જોઈએ જે તમને કારકિર્દી બનાવવા માટે એટલે કે કરિયર બનાવવા માટે પણ મનોવિજ્ઞાન તમને કામ લાગી શકે તેમાં છે પીજીટી સાયકોલોજી પોસ્ટ ગ્રેજ્યુએશન સાયકોલોજી સલાહકાર શાળા સંસ્થા સ્વયં સંચાલિત પરીક્ષક કે જે જુદા જુદા પરીક્ષણો કરે ઔદ્યોગિક સંસ્થામાં મનોવિજ્ઞાન સંશોધક સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રોફેસર ચિકિત્સા બાળ મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્ય મનોવૈજ્ઞાનિક શાળા મનોવૈજ્ઞાનિક થેન્ક યુ વેરી મચ